वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर सद्गुरु आधारानंद स्वामी आ ग्रंथ में पूर दसमू तरंग तेरमू एमा वर्णन करे छे भगवान श्रीहरि जेतपुर में पधारिया छे। वायु वेगे समाचार चारे तरफ फैलाया। गोंडलना नरेश महान राजवी हठीभाई दरबार पधारिया छे અને ભગવાન શ્રીહરિ સંતો ભક્તોની પૂજા કરી છે। આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। આવો ઉનડ ખુમાણ અતિ હિત કરી રસોઈ કરાયે જોઈ શ્રીહરિ ઉઠે જેવને પિતાંબર પહેરે સોઈ रुमाल सो ओढ़े सिर पर हे रुमाल सो ओढ़े सिर पर पादुका पेरे पाँव बैठे आई सो पीठ पर नीरस चरण धोवाव। दरबार उनड़ खुमाणे अतिशय हेत थी रसोई करावी। श्रीहरि ते जमवा माटे उठ्या। एक सरस पीतांबर पहेर्यो, માથા ઉપર રૂમાલ ઓઢ્યો, ચરણોમાં ચાખડીઓ પહેરી, ત્યાં આવીને પાણીથી ચરણ ધોયા અને પછી આવીને બાજોટ ઉપર બેઠા। વરણીએ સાકરનો કંસાર બીજા વિવિધ પ્રકારના ભોજન કર્યા હતા તે થાળમાં પીરસી તે થાળ શ્રીહરિની આગળ લાવી અને ધરાવ્યો। શ્રીહરિ અત્યંત ભાવથી તે જમવા લાગ્યા। જે વસ્તુ બનાવીને લાવ્યા હતા તે બધું જમ્યા। શ્રીહરિ જમી રહ્યા પછી તે પ્રસાદીનો થાળ ઉનડ ખુમાણને આપ્યો। હાથ મુખ ધોઈને મુખવાસ લીધો તે પછી સંતો પાર્ષદોની જમવા માટેની પંગત થઈ। જેટલા દરબારો હતા તે બધા આવીને પંગતમાં બેઠા। મૂળું વાળાને પણ પંગતમાં બોલાવી લીધા। પહેલાં સૌ સંતોને પીરસ્યું, પછી પાર્ષદોની પંગતમાં પીરસ્યું। તે પછી ઘણા હેતથી શ્રીહરિએ દરબારોને જેની જેવી રૂચિ હતી તે પ્રમાણે પીરસ્યું। ભગવાનની પીરસવાની અદ્ભુત કળા, મહારાજની પીરસણ લીલા, એના ઉપર ગ્રંથ લખી શકાય। શ્રીજી મહારાજને સંતોને ભક્તોને જમાડવાનું એટલું બધું તાન હતું। પોતે ભગવાન છે છતાં તમને અને અમને સેવાનો માર્ગ, સત્સંગનો માર્ગ, મુક્તિનો માર્ગ પોતે જાતે પોતાના જીવન દ્વારા શીખવાડ્યો। શું મહારાજનું સર્વોપરીપણું, કેટલું મોટું મહારાજનું કાર્ય। વડતાલમાં સંતોની ધર્મશાળા છે, કેટલી મોટી ધર્મશાળા, એમાં ચાર થરી પંક્તિ થતી, એક લાઈન એની સામે બીજી લાઈન, એની પાછળ ત્રીજી લાઈન અને એની સામે ચોથી લાઈન, ચાર થરી પંક્તિમાં મહારાજ પીરસવા નીકળતા। આજે પણ ત્યાં થાંભલી છે, થાંભલી ઉપર લેખ છે 496 વાર સંતોની એ મોટી લાંબી ચાર થરી પંગતમાં મહારાજે પીરસીને સંતોને જમાડ્યા છે। મુખમાં લાડુ આપ્યા છે, તાણ કરીને જલેબી જલેબી જમાડી છે અને બ્રહ્માનંદ સ્વામીના માથે તો આપણે જાણીએ છીએ દૂધપાક ઢોળીને સ્વામીને દૂધપાકથી
નવરાવી દીધા છે. આવી રીતે મહારાજે સંતો સાથે પીરસણ લીલા કરી છે, ભક્તોને પણ મહારાજે એવી રીતે જમાડ્યા છે. શ્રીહરિ જે દહીં અને સાકર ભાત સાથે જમ્યા હતા તેના પાત્ર હજી ભર્યા હતા. દરબારો જ્યારે ભોજન જમી રહ્યા ત્યારે દહીં પીરસવા આવ્યા. પહેલાં સંતોની પંગતમાં પીરસ્યું, પછી દરબારોની પંગતમાં. તે દહીં પીરસીને કીચડ મચાવી દીધો. આટલું દહીં મહારાજે રેલમ ઝેલ કરી મૂકી. શ્રીહરિની તે પીરસવાની લીલાને દેખીને દરબાર મૂળવાળાને આનંદ વધારે થયો. તેઓ હાથ જોડીને બોલ્યા, મહારાજ અમને આજ અલૌકિક લાભ મળ્યો છે. મારો જન્મ થયો ત્યારથી ક્યારે આજના જેવો લાભ મેં લીધો નથી. મારે માટે તો આજનો દિવસ અલૌકિક આવ્યો, કારણ કે આજ આપે અમને હાથો હાથ જમાડ્યા છે. શ્રીહરિએ દરબારોને જમાડીને ખૂબ રાજી કર્યા. પછી પોતે પલંગ ઉપર આવીને બેઠા. બે ઘડીવાર પોઢી ગયા. ચોકમાં પાણી છાટ્યું. ચતુર પાર્ષદો વિરણવાળાના ભીંજવેલા બે પંખા લઈને પવન ઢોળતા હતા. સંતોએ થોડીવાર ધ્યાન કર્યું, પછી સ્નાન કરવા ગામ બહાર ગયા. શ્રીહરિ ભાદર નદીમાં જ્યાં નાહ્યા હતા ત્યાં જઈને બધા સંતો પ્રેમથી નાહ્યા, કેમ જે આત્માનંદ સ્વામી, સદગુરુ રામાનંદ સ્વામી અને શ્રીહરિ ત્યાં નાહ્યા હતા. લો, જ્યાં ભગવાનના પગલા પડે એ તીર્થ બને, અને ભગવાનના એકાંતિક સંતના પગલા પડે ને એ પણ તીર્થ બને. ભાદર નદીમાં એ જગ્યા જ્યાં રામાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, આત્માનંદ સ્વામીએ સ્નાન કર્યું હતું ને, એ જગ્યામાં સંતોએ સ્નાન કર્યું. આજે પણ ભાદર નદીનો એટલો મોટો મહિમા છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે અમે સંતોએ પણ ત્યાં સ્નાન કર્યું છે, તેથી એવું એ સર્વોપરી તીર્થ થયું જેનો મહિમા મુખે વર્ણવી શકાતો નથી. પૂજ્યપાદ ગુરુજી જ્યારે પધારે, જ્યાં જ્યાં ગુરુજીએ વિચરણ કર્યું હોય આ બધી વાતોને આપણે યાદ રાખવી જોઈએ. ભગવાન અને ભગવાનના સંત, એના ચરિત્ર, એનું જીવન, એના પ્રસંગો, એ આપણને ભગવાનમાં જોડનારા છે. માણસને દુઃખનું જે કારણ છે ને મુખ્ય, એ કયું કારણ છે? જે મળ્યું છે એનો આનંદ નથી, અને જે નથી મળ્યું એનું દુઃખ બહુ જાજુ છે. પૂજ્યપાદ ગુરુજી આ વાત સરસ કહે. એક માણસ રોડ પર ચાલ્યો જાય, એને દસ દસની દસ નોટ મળી, એટલો આનંદમાં આવી ગયો. સો રૂપિયા મળ્યા, ગણ્યા જ કરે, ખિસ્સામાં નાખે, ગણે, ખિસ્સામાં નાખે, એમ કરતાં કરતાં પાંચ દસ વખત ગણ્યો, અને પછી ઘરે આવીને બધાને વાત કરીને ફરી ગણવા જાય તો નવ નોટ થઈ, એક પડી ગઈ. રડવા લાગ્યો, દુઃખી દુઃખી થઈ ગયો. હવે રોડ ઉપરથી સહજમાં એને કેટલા રૂપિયા મળ્યા છે? સો રૂપિયા, હંડ્રેડ રૂપીઝ. અને એમાંથી દસ રૂપિયા લોસ થઈ ગયા, તો એને આનંદ થવો જોઈએ કે દુઃખ થવું જોઈએ? નેવું બચ્યા છે એનો આનંદ નથી, દસ ગયા છે એનું દુઃખ ઘણું મોટું છે. આપણા બધાના જીવનની આ જ કરુણ કથા, ટ્રેજેડી ઓફ અવર લાઈફ આ જ છે. બી સેટિસ્ફાઈડ વિથ વોટ યુ હેવ. ભગવાને દરેકને, ગોડ હેઝ ગીવન મોર ધેન અવર કેપેસિટી. ભગવાને એટલું બધાને આપ્યું છે, પણ આપણે સામેવાળાનું જોયા કરીએ છીએ ને આ જ તકલીફ છે. ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ. એ આપણું જોઈને દુઃખી ને આપણે એનું જોઈને દુઃખી હોઈએ. બોલો, ઝૂંપડાવાળા કે આના કરતા બંગલાવાળા, બંગલાવાળા દુઃખી હોય કે આના કરતા ઝૂંપડામાં રહ્યા હોત તો સારું હતું. બોલો, અમે ફ્લોરિડામાં હમણાં હતા. એક બહુ સુખી ભક્ત આ બાજુ ન્યૂજર્સી બાજુથી મૂવ થયા, નાનું એવું ઘર ત્યાં લીધું. એટલા બધા હેપી છે કે સ્વામી, ત્યાં એટલું મોટું ઘર હતું, થાકી ગયા હતા, લોન કાપવાની, સાફસૂફ રાખવાનો, સ્નો ખસેડવાનો, અને એ બધા પૈસા કાઢીને નાનું ઘર લીધું. હવે આખી જિંદગી અમે બેઠા બેઠા શાંતિ જીવી શકશું કોઈ મહેનત વગર. હવે ખબર પડી કે મોટા ઘર કરતાં નાના ઘરમાં સુખ અધિક છે. પણ એ વસ્તુ પહેલાં સમજાય. આજનો દિવસ
31 ડિસેમ્બર, આજે લોકો કેટલા ફેલ ફતૂર કરશે. આજના દિવસે એવું કહેવાય છે આખા વર્ષમાં વધારેમાં વધારે દારૂ પીવાતો દિવસ એટલે આજનો દિવસ. એટલો બધો લોકો દારૂ પીશે, દારૂ પીવે, એક પાપ કરે એટલે બીજા પાપ બધા પણ જોડે ઓટોમેટિક થવાના. પહેલું બટન તમે ઓળું દો એટલે બધા દેવાય ને, એમાં પણ આજના દિવસની રાત, નાઇટ ઓફ 31 ડિસેમ્બર, કેટલા અકસ્માતો, કેટલા ગુનાઓ, કેટલું પાપ, કેટલો ભ્રષ્ટાચાર. શું આ જીવન છે? પછી ટાઈમ સ્ક્વેરની વાત હોય કે ઇન્ડિયા અમદાવાદ કાંકરિયા સરોવર હોય કે વડોદરા હોય, સુરસાગરની પાળ, બધી જગ્યાએ એક રોગ લાગુ પડ્યો છે. ગાડરિયા પ્રવાહની જેમ ખોટી દિશામાં માણસો વહી રહ્યા છે. ક્યાં દિવાળી જેવો દિવ્ય પર્વ અને ક્યાં ડિસેમ્બરની 31, આવ ગાર્બેજ જેવી વાત. આપણે ભગવાનના ભક્ત છીએ, સાવધાન, જગતના કોઈ ખોટા રંગ રોગાનમાં ફસાઈ ન જઈએ. આપણી સંસ્કૃતિને ભૂસવાનું પાપ આપણે જ કર્યું છે. આજનો દિવસ કેટલો મહિમાવંત છે. આજથી 270 વર્ષ પહેલા, દાદા, આજથી 270 વર્ષ પહેલા, ઈસવીસન 1801ની સાલમાં 31 ડિસેમ્બરના દિવસે, માકસરવદ એકાદશીના દિવસે, ફરણી ગામમાં રામાનંદ સ્વામીના 14માના દિવસે ભગવાન સ્વામી નારાયણે પોતાના મુખે સ્વામી નારાયણ મંત્ર પ્રગટ કર્યો છે. સર્વોપરી આ મંત્ર આજે પ્રગટ થયો છે. આજના દિવસે મહારાજે જાણીને આ મંત્ર આજના દિવસે પ્રગટ કર્યો છે કે વર્ષનો છેલ્લો દિવસ આજે આ મંત્રનું કોઈ ગાન કરશે, સ્મરણ કરશે, પાઠ કરશે ને, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જગણાય એક, સર્વોપરી આ જગણાય એક. આવો સર્વોપરી મંત્ર આજે પ્રગટ થયો. સ્વામિનારાયણ નામ વાલું લાગે, હરે સ્વામિનારાયણ નામ, રાત દિવસ મારા હૃદયની ભીતર જપીશ આઠો જામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. માટે ભક્તો, ફરી વાર યાદ કરાવું, આ મંત્રની કેટલી મોટી તાકાત છે. ભગવાનમાં જેટલી તાકાત છે ને, એટલી તાકાત આ મંત્રમાં છે, એટલી તાકાત. તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં જે લખ્યું છે, વાંચો તો ખબર પડે. અરે તુલસીદાસજી મહારાજ તો મંત્રનો મહિમા ગાતા ગાતા ત્યાં સુધી લખી ગયા કે ભગવાન કરતા પણ ભગવાનના મંત્રમાં વધારે દેવત ભગવાને મૂક્યું છે. રામે એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો, રામના નામે અનેક અહલ્યાનો ઉદ્ધાર થયો. રામે તો એક સાગર ઉપર પુલ બાંધ્યો, રામના નામે તો અનેક સાગર ઉપર અનેક લોકો માટે પુલ બાંધી દીધો. ભગવાન વ્યાસ ભાગવતજીમાં લખે છે, કલૌ તદ્ધરી કીર્તનાથ, કળિયુગના જીવો માટે કીર્તન ભક્તિ, નામ સંકીર્તન, ભગવાનનું નામ લેવું, એના જેવું ઉદ્ધાર માટેનું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. માટે આખા વર્ષમાં 365 દિવસમાં સારું નરસું કેટલું બધું કર્યું હશે, આજે આપણે માફી માગી લઈએ, એક માળા ભગવાનને ખાસ સૂતા પહેલા કરીએ. જાણે અજાણે કોઈનું દિલ દુભવ્યું હોય, કોઈ સંત ભક્તોનો અવગુણ લીધો હોય, મહારાજની કોઈક આજ્ઞા લોપી હોય,
તો આજે પ્રભુને પ્રાર્થના કરીએ, હે મહારાજ આ વર્ષે કરેલી ભૂલને માફ કરજો, આવતા વર્ષે એમને બળ આપો કે આવી કોઈ પણ પ્રકારની ભૂલ અમે ન કરી શકીએ. અને બીજી એક માળા, મેં હમણાં વાત કરી આપણા લોયાધામ પરિવારના ભક્તો, ઘણા બધા હમણાં ઘણા બધા ભક્તોની સર્જરી છે, ઘણા બધા ભક્તો દવાખાને છે, તો બધા ભક્તો એક માળા, આ બધા ભક્તો સત્વરે સાજા થાય એવી મહારાજને દિલથી પ્રાર્થના કરજો. અને આવતીકાલે પણ બધા ભક્તો સવારે 2020 1 જાન્યુઆરી પહેલો દિવસ 2020ની સાલ શરૂ થાય છે, મહારાજને અચૂક પૂજામાં એક માળા અધિક કરી પ્રાર્થના કરજો. હે મહારાજ, અમારા ડગલે ને પગલે, અમારા એક એક શ્વાસે આપ સાથે રહેજો. ભગવાનની કૃપા વિના ભગવાનની આજ્ઞા પાળવાનું બળ નથી મળતું, મંત્રમાં તાકાત છે. આ પાપ માત્રને બાળી નાખે, તાપ એનો અંત કરે, સંતાપ માત્રને સમાવી શકે. પાપ તાપ અને સંતાપ એનો નાશ કરનાર ભગવાનનું નામ છે, એ આજના દિવસે પ્રગટ થયું. આવો મહામંત્ર 31 ડિસેમ્બરના દિવસે પ્રગટાવ્યો, એ મહારાજે કરુણા કરી, એટલે આપણે તો આજના દિવસે આ મંત્રરાજનું જેટલું ગાન થાય, ધ્યાન થાય એવું કરીએ. સંતોએ યાદ રાખી, મહારાજ જ્યાં સ્નાન કરતા એ બધી વિગત જાણી રાખી હતી, ત્યાં આવીને સ્નાન કર્યું, તેથી એવું એ સર્વોપરી તીર્થ થયું જેનો મહિમા મુખથી વર્ણવી ન શકાય. સંતો સ્નાન કરીને શ્રીહરિની પાસે આવ્યા, ત્યારે બધી તૈયારી કરાવીને શ્રીહરિએ સભા કરી. ગાયક સંતો દુકડ અને સરોદા લઈને આવ્યા, વાજિંત્ર સાથે કીર્તન. હવે સાંભળજો, આધારાનંદ સ્વામીએ લખેલી નોંધ, વાજિંત્ર સાથે કીર્તન ગવાય તે વાતો કરતાં પણ સરસ છે, અને ભગવાનમાં પ્રેમ કરવાનું પ્રથમ દ્વાર છે. હરિચરિત્રામૃત સાગર 10મું તરંગ 13મું ચોપાઈ 16મી. વાજિંત્ર સાથે કીર્તન ગવાય તે વાતો કરતાં પણ સરસ છે, અને ભગવાનમાં પ્રેમ કરવાનું પ્રથમ દ્વાર છે. કીર્તન ભક્તિનો કેટલો મોટો મહિમા છે! સુમધુર સંગીત વાગતું હોય અને હૃદયમાં ભગવાનનો ભાવ પડ્યો હોય, અને ભાવમય બની જ્યારે ભક્તિ પ્રગટ થાય છે ને, ત્યારે ભક્તનો મન મયુર નાચવા લાગે છે. ભગવાનમાં હેત કરાવવા માટે વાતો એટલે કથા વાર્તા કરતા પણ કીર્તન ભક્તિ એ પ્રથમ છે, આગળ છે. શાસ્ત્રની આ વાત કે આવી વાત હું ઘણીવાર વાત કરું છું, આવી વાત સમજવા માટે એક સમજણ જોઈએ. જ્યાં જ્યાં પ્રોબ્લેમ થયા, શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, આ વાતનો કોઈ એવો પણ અર્થ કરી શકે કે કથા વાર્તા બીજા સાધનની જરૂર નથી, કીર્તન ભક્તિ કરો. કોઈ એવો અર્થ પણ કરી શકે કે એક સાધન કરો એટલે પૂરું થઈ ગયું, એવું નથી. ભગવાનમાં હેત કરાવવા માટે આ સાધન કથા વાર્તા કરતા પણ પ્રથમ આગળ છે. પણ હેત કર્યા પછી કાયમ માટે હેત રાખવું એ તો સમજણ હોય તો જ થાય, એટલે કથા પણ જરૂરી છે. દરેક સાધનની જરૂરત છે એટલું યાદ રાખો, ઓછા વત્તા અંશે ચાલશે. કથાવાળા એમ કહે કીર્તનની જરૂર નથી તો પણ ખોટું છે. આપણા મંદિરમાં ઘણા હરિભક્તો હવે નથી બોલતા, પહેલાં બોલતા. આપણે એકાદશી ધૂન કરીએ ને તો કે સ્વામી એકાદશી ધૂન કરવા કરતાં કથા કરો ને એમાં વધારે મજા આવે છે. ભલા માણસ મજા આવે એટલે નથી કરવાનું આ બધું, ધીસ ઇઝ નોટ પાર્ટી. આ એટલા માટે કરવાનું છે, મહારાજે જે રીતો કરી છે, ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીએ જે રીતો કરી છે એ રીત પ્રમાણે ચાલીશું ને એમાં કલ્યાણ છે. મન મેળે માળા કરે, ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં તો કલ્યાણ કેમ થાય? કીર્તન ભક્તિ હોય તો પ્રેમાનંદ સ્વામીને યાદ કરીએ, કેવી અદ્ભુત સ્વામીની કીર્તન ભક્તિ! સ્વામી ગાતા હોય પ્રેમનો એ સાગર, પ્રેમની જાણે કે પુતળી, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી વંદુ સહજાનંદ પદ ગાય, અને મહારાજ કેવા આફરીન થઈ જાય. શ્રીજી મહારાજ એમ બોલે, આવી રીતે સ્મૃતિ સહિત જે સંત ગાતા હોય એના માતા પિતાને ધન્ય છે. આવા સાધુને તો ઉઠીને દંડવત કરીએ.
માટે કથાવાર્તા, કીર્તન ભક્તિ, સેવા, સમાગમ આ બધા સાધન જીવનમાં જરૂરી છે. આપણા બોડીમાં વિટામિન એ પણ જોઈએ, B12 પણ જોઈએ, વિટામિન સી પણ જોઈએ, હિમોગ્લોબિન પણ જોઈએ. હવે આ બધામાંથી એક વસ્તુ હાવ ઝીરો થઈ જાય તો હિમોગ્લોબિન એકદમ ડાઉન થઈ જાય તો વિટામિન D3 હાવ જતું રહે ઝીરો થઈ જાય તો ચાલે? બધું જોઈએ, ઓછું વધારે ચાલે પણ બધું જોઈએ ખરું, અને બધું બેલેન્સમાં હોય તો બેસ્ટ. માટે સાંભળો, સરસ વાત આવે છે ભગવાનમાં હેત કરવા માટે. વાજિંત્ર સહિત કીર્તન વાગતા હોય ને આપણા મુકુંદ ભગત, કેટલી સરસ કીર્તન ભક્તિ કરે મુકુંદ ભગત. એમને જ્યારથી ગુરુજીએ આજ્ઞા કરી કે ભગત તમારે કીર્તન જ ગાવાના, વાંચવાના, યાદ કરવાના, 300 કરતાં વધારે એમણે કીર્તનો યાદ કર્યા, આખો દિવસ એનો પાઠ કરે અને પ્રેમ મગ્ન બની ધૂન કે કીર્તન જ્યારે કરાવતા હોય, સરસ મજાના વાજિંત્રો વાગતા હોય, તાલ હોય, સુર હોય, સ્વર હોય, શ્રદ્ધા હોય, ત્યારે ત્યાં ઈશ્વર પ્રગટ થતા વાર નથી લાગતી. થોડું ધ્યાન આપીને કોઈ ગાયને, વચનામૃતમાં મહારાજ કહે સ્મૃતિ રાખીને જો ગાય તો જ ગાયું તે ગાયું છે, બાકી સ્મૃતિ વિનાનું ગાયું તે ન ગાયા બરોબર છે. હવે કેટલી સરસ વાત આવે છે, દ્રષ્ટાંત આપે છે. સર્પના સમાન કોઈ ક્રોધી ન કહેવાય, જો તેને છંછેડે તો તરત કરડે. સર્પ તો ક્રોધની સીમા છે. સર્પના જેવો ક્રોધ અન્ય કોઈમાં નથી, છતાં તે સર્પ જો બંસીના શબ્દને સાંભળે તો પાતાળમાંથી બહાર નીકળે છે. વાદ્યનો આટલો મોટો પ્રભાવ છે, વાજિંત્રનો આટલો મોટો પ્રભાવ છે. માટે વાદ્ય વગાડીને સંગીતરસ સાથે હરિગુણ ગાવાથી ભગવાનમાં પ્રીત થાય છે અને ભગવાન પણ રાજી થાય છે. લો, એટલે તો આપણા તિલક ભગત તબલા શીખે છે, મોક્ષસ્વામી વાંસળી એટલે ફ્લ્યુટ બહુ સરસ વગાડે છે ને શીખે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ વિષયના રસમાં આખું બ્રહ્માંડ બંધાયું છે. તે પંચ વિષયમાં ખારા, ખાટા, કડવા, તીખા, તમતમતા, ઝેરરૂપ, ગમતા, અણગમતા આવા 8 પ્રકારના રસ છે. તે સમય આવે ત્યારે દેખાય છે. પંચ વિષયનો રસ કડવો હોય એટલે કે માયામય હોય, પણ શ્રીહરિનો સંબંધ થાય ને તો મીઠો થઈ જાય છે. અને પંચ વિષયનો રસ મીઠો દેખાતો હોય પણ ભગવાનનો સંબંધ છૂટી જાય ને તે કડવો ઝેર જેવો છે. કેટલી અદ્ભુત વાત, આના ઉપર તો કેટલું કહી શકાય. પંચ વિષયનો રસ કડવો હોય પણ ભગવાનનો સંબંધ થાય ને તો મીઠો અમૃત બની જાય, એટલે કલ્યાણ બગાડનારો હોય. ગોવર્ધન શેઠ દુકાન ચલાવતા, વેપાર કરતા, કોઈ ટકોર કરી કે ભગત તમે શું આખા આખા ધંધામાં ડૂબ્યા છો, પણ ગોવર્ધનભાઈની સ્થિતિ કેવી હતી? દુકાન ચલાવે, વેપાર કરે તો પણ અખંડ ભગવાનને યાદ કરે. ચોપડામાં કંઈ પણ લખે હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. અરે બંધિયા ગામના વેપારીઓ ગઢપુર દર્શન કરવા આવ્યા મહારાજના. મહારાજે પૂછ્યું મારા ભગત ડોસાભાઈ કેમ છે? બધા કે અરે મહારાજ તમારા ભગત તો તમને ભૂલી ગયા છે, શું વાત કરો, અરે આખા વ્યવહારમાં ડૂબી ગયા છે. મહારાજ કે ખરું કહો છો, ચોટલી સાથે ડૂબી ગયા છે. બોલો મહારાજ, તમારા ભગતને કાન ઉપર દાંતણ ભરાયું હોય અને ગોળના ગાડા આવે, બહુ મોટો વેપાર હતો, ગાડા ગણવાનું ચાલુ કરે, બપોરના 12 વાગ્યા સુધી તો દાંતણ કરવાનો સમય મળતો નથી, એ તમને યાદ કરે? આવી ફરિયાદ ગામના કુસંગી લોકોએ, ગામના સત્સંગી ડોસાભાઈ એના વિશે મહારાજને કરી, બંધિયા ગામની. હમણાં 2 દિવસ પહેલાં મહારાજ બંધિયા ગામમાં હતા ને, એ જ ગામની વાત. મહારાજ કે ના હોય, અરે મહારાજ તમે કયો એ કરીએ, અમે ડોસાભાઈને વ્યવહારમાંથી કાઢીને સાધુ કરી દઈએ તો? મહારાજ શક્ય જ નથી, કરીએ તો તમે કયો એ કરવું? મહારાજ કે બધા સંતો ભક્તોની રસોઈ તમારે આપવાની, જમાડવાના બધાને, અમારી કંઠી પહેરવાની, ભગત થવાનું, બધા કે તૈયાર. મહારાજે પત્ર મોકલ્યો, ડોસાભાઈ તો આવી ગયા, સાધુ થઈ ગયા, અને પેલા મહાજનો બધા મોઢામાં આંગળા નાખીને કે મહારાજ એનાથી તો બધું થાય,
અમે આ કંઠી પહેરીને ધર્મનિયમ પાળી શકીએ નહીં. બોલો, કોણ ખોટા નીકળ્યા દાદા? અને કોને ખોટા કહેતા હતા? કેવી દુર્દશા છે! કળિયુગમાં આવું દરરોજ થવાનું. પોતે ખોટો હોય અને સાચા હોય ને એને ખોટા ચિતરશે. કળિયુગમાં આ ચિત્ર રોજ થવાનું. આપણે ગઈકાલે વાત જોઈ હતી ને, ભગવાન રામ પ્રગટ થયા એના આટલા બધા એવિડેન્સ, ધરતી ખોદી અંદરથી એવિડેન્સ નીકળ્યા, દરિયાની અંદર ફોટો નાસાએ કેપ્ચર કર્યો, લંકાની અંદર બધા એવિડેન્સ છે, ક્યાં સીતા માતાને રાખ્યા હતા, ક્યાં રાવણની નગરી હતી, આટલું આટલું મળ્યા પછી પણ લોકો ભારતમાં રામના અસ્તિત્વ ઉપર સવાલ કરનારા કેટલા બધા માણસો છે. ધે આર આસ્કિંગ અબાઉટ ધ એવિડન્સ ઓફ રામ. ધેટ ઇઝ અ મિથ, કલ્પના છે, આવું કહે છે. બોલો, અને આ 20 હમણાં ડિસેમ્બરમાં સાંતાક્લોઝ, વ્હીકલ ઓફ ડિયર, અને એસેન્ડિંગ ફ્રોમ ચિમની, ચિમનીમાંથી ઉતરે, ઘરની અંદર આવે ને ગિફ્ટ મૂકી જાય. હવે કઈ કલ્પના! કલ્પના છે ને લોકો સાચું માને છે, જે સાચું છે ને લોકો કલ્પના માને છે. કળિયુગની આ બધી કરામતો છે, કહેવાનું એ કોણ સાચો કોણ ખોટો આ નિર્ણય એક ભગવાન કરી શકશે. કદાચ દુનિયાના માણસો આપણને ખોટા કહે તો દુઃખી ન થવું, અને દુનિયાના માણસો બહુ સાચા સારા સારા કરે તો ફૂલાઈ ન જવું. બસ સ્તુતિ અને નિંદાથી આખું જગત બંધાયું છે, આખું જગત. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટ એન કેનચિત અનિકેત સ્થિર મતિર ભક્તિ માનમે પ્રિયો ન રહ. ભગવાનનો સૌથી પ્રિય ભક્ત કોણ છે? સ્તુતિ ને નિંદા જેને અસર ન કરે. આજથી આ કથામાંથી આટલું સમજતા શીખીએ, આટલું સમજતા શીખીએ. પંચ વિષયનો રસ કડવો હોય એટલે નિંદારૂપ હોય, પણ ભગવાનનો સંબંધ થાય ને તો મીઠો થઈ જાય. કડવો હોય એટલે કલ્યાણ બગાડનારો હોય, પણ ભગવાનનો સંબંધ થાય ને તો મીઠો થઈ જાય. ડોસાભાઈ બપોરના 12 વાગ્યા સુધી વેપાર કરે, લોકોને એમ લાગે આ કલ્યાણ બગાડશે, પણ ભગવાનનું અનુસંધાન રાખી, સ્મરણ રાખી કરતા હતા વેપાર. દુનિયાને એમ લાગતું હતું કે આ કલ્યાણ બગાડશે, પણ એનું કલ્યાણ બગડે એવું હતું. અને જગતનો રસ મીઠો હોય પણ ભગવાનનો સંબંધ છૂટી જાય તો કડવો છે. દેશ કાળ જેવા શુભ કે અશુભ હોય તે પ્રમાણે માણસની મતિને ફેરવી નાખે છે. એક અદ્ભુત વાત આવે છે, ધ્યાનથી સાંભળજો. ઉપર જે પંચ વિષયના 8 પ્રકારના રસ કહ્યા તે અભ્યાસ વિના દેખાતા નથી. અભ્યાસ કર્યા સિવાય કરોડ વાર વાત કરવામાં આવે તો પણ એકવાર અનુભવ થતો નથી. અભ્યાસ. એક નાની વાત યાદ રાખો, મહેનત અને અભ્યાસ એમાં ફેર છે. મહેનત તો બધા કરે છે, પણ એક જ વાત ઉપર વારંવાર મહેનત કરવી, એક વાતને વારંવાર વાગોળવી એને અભ્યાસ કહેવાય. પુનઃ પુનઃ અનુસંધાનમ અનુશીલનમ અભ્યાસ. એક વાતને વારંવાર વારંવાર રટ્યા જ કરવી, રટ્યા જ કરવી, રટ્યા જ કરવી, બોલ્યા જ કરવી, બોલ્યા જ કરવી, એને શું કહેવાય? અભ્યાસ. આપણે જે મનન કરીએ છીએ, કથાનું મંતવ્ય લખીએ, એને શું કહેવાય? અભ્યાસ. કથા સાંભળીએ છીએ, આ પુરુષાર્થ છે. પણ કથાનું ચિંતન કરીએ, લેખન કરીએ, ઓનલાઈન લખીએ, સબમિટ કરીએ, વાંચીએ, આને શું કહેવાય? અભ્યાસ. એ અભ્યાસ જેટલો મજબૂત કરીએ ને એટલો નિધિધ્યાસ, એટલે સિદ્ધ થાય, સિદ્ધ થાય પછી સાક્ષાત્કાર થાય. એટલે તમે આ જગતમાં જુઓ, અભ્યાસ કરનારા કેવા કેવા માણસો છે. કોઈ પણ બાબત હોય અભ્યાસ કર્યા સિવાય સિદ્ધ થતી નથી. દુકડ કે સરોદા વગેરે વાજિંત્ર વગાડે તેને પણ શીખવા પડે, તેનો અભ્યાસ કરવો પડે. તબલાવાદક ઝાકીર હુસેન સાહેબ, એમને અમેરિકામાં કોઈ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તમારા જેવા તબલા અમારે શીખવા હોય તો આવડે? કેમ ના આવડે, બધું પોસિબલ છે. એના માટે શું કરવું જોઈએ? બસ મેં કર્યું એવું કરવું પડે. 18-18 કલાક સુધી ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબ 18-18 કલાક સુધી ઊભા થયા વિના, પલાઠી છોડ્યા વિના તબલા વગાડે, પ્રેક્ટિસ કરે, અને આજે પણ 60-65 વર્ષની ઉંમર થાય તો પણ રિયાઝ એક દિવસ પાડ્યા વિના કરવાની એટલે કરવાની, એના તબલા કેવા વાગે? અને સવારે જાગે તો તબલાનો સંકલ્પ કરે દાદા, પછી તબલા આવે એ
એટલે એકવાર વગાડીને પછી કે આના કરતાં વાજું શીખીએ તો વધારે સારું, પછી હાર્મોનિયમ ઉપર જાય. એ અઠવાડિયું વગાડીને પછી કે આના કરતાં વાયોલિન શીખીએ તો વધારે સારું. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. આજના માણસની કરુણા છે, લાયકાત જીરો છે, અને કરવું છે બધું સિદ્ધ. કિંગ બનવું છે. શું બનવું છે? લક્ષ્ય જેટલું નાનું, સિદ્ધિ એટલી મોટી થાય છે. આ મેનેજમેન્ટનું એક સૂત્ર છે. જાજા કામ લઈને મંડે એ હંમેશા નિષ્ફળ થાય, ઓછા કામ લઈને મંડે એ હંમેશા સફળ થાય. ચાણક્યને એક સ્ત્રીએ એક ડોશીએ સલાહ આપેલી, જે સલાહ અમર બની. ચાણક્ય નીતિમાં પણ લખાય. કઈ સલાહ હતી? રાજા એક સાથે અનેક મોરચે લડવા જાય ત્યારે ગમે તેવો બળવાન રાજા પણ નિષ્ફળ થાય છે. માટે અભ્યાસ એટલે એક વાતને વારંવાર વારંવાર વાંચવી, વિચારવી, પ્રેક્ટિસ કરવી, સિદ્ધ કરવી, એને અભ્યાસ કહેવાય. જો તે વાદ્યનો અભ્યાસ કરવામાં ન આવે તો તેને વગાડી શકાતા નથી. કોઈ પણ બાબત હોય તે રોજના અભ્યાસથી આગળ આવે છે. જીયકો મોક્ષ હોવે જી સરિતા, સત્સંગે અભ્યાસ કરત તી સરિતા, તબ નિશ્ચે મોક્ષ હોત હેતા કો, યામે નહીં હે ફેર કબુવા કો. જીયકો મોક્ષ હોવે જી સરિતા. જીવનો મોક્ષ જેવી રીતે થાય તેનો અભ્યાસ સત્સંગી વ્યવસ્થિત રીતે જો કરે તો તેનો મોક્ષ ચોક્કસ થાય, થાય અને થાય. જગત માટે અભ્યાસ કરનારા ઘણા બધા માણસો છે, કલ્યાણ માટે મોક્ષ માટે પ્રયત્ન કરનારા બહુ ઓછા છે. આજે જેવો અવતાર છે તેવો જ આપણો આ સત્સંગ પણ સર્વોપરી છે. સંતો અને ભક્તો પણ ઉચ્ચ કોટીના છે, તેના લીધે તો આ પૃથ્વી શોભી રહી છે. ધર્મની બળવાન રીત દેખીને અધર્મ ઝાંખો થઈ ગયો છે. વારંવાર સત્સંગનો અભ્યાસ રાખવાથી અધર્મની આવી સ્થિતિ થઈ છે. એટલે કે ધર્મ નિયમ પાળનારા બળવાન હરિભક્તોને જોઈ અધર્મી લોકો ઝાંખા પડી ગયા છે, ખુલ્લા પડી ગયા છે, ખોટા સાબિત થઈ ગયા છે. શ્રીહરિએ જ્યારે આવી વાત કહી ત્યારે સંતો વાજિંત્ર લઈને આવ્યા. ઘણા ઉલ્લાસથી વાજિંત્ર વગાડીને તે સમયે નટરાગ ગાવા લાગ્યા. મૂળવાળા કીર્તન ગાન સાંભળવા માટે તરત આવ્યા. શ્રીહરિ પાસે બેઠા, કીર્તન સાંભળીને મનમાં ઘણા રાજી થયા. ગોંડલના રાજા હાઠીભાઈએ ઘનશ્યામ શ્રીહરિ જેતપુર પધાર્યા છે એવું સાંભળ્યું એટલે તુરંત પોતાની બધી સવારી સાથે લઈને ત્યાં આવ્યા. શ્રીહરિના દર્શન કર્યા. ફૂલહાર, શ્રીફળ, વિવિધ પ્રકારના મેવાને થાળમાં ભરીને લાવ્યા હતા. તે હાર શ્રીહરિને પહેરાવ્યા. શ્રીફળ તથા મેવાના થાળ તેમની આગળ ભેટ મૂક્યા. તેઓ ફૂલની પાગ, ચમેલીના ફૂલની ચાદર પણ લાવ્યા હતા. સંધ્યા સમય થવા આવ્યો હતો તેથી સભા ચોક વચ્ચે કરી હતી. પાટના ઉપર પલંગ બિછાવ્યો હતો, તેના ઉપર શ્રીહરિ બિરાજ્યા. કેસરી મલિયાગર ચંદનમાં સુગંધી અત્તર મેળવ્યું હતું અને દરબાર રાજા હઠીભાઈએ અનુપમ ચંદન લઈને શ્રીહરિની મૂર્તિને નખથી શિખા પર્યંત ચર્ચ્યું. જેટલા ગુલાબના હાર લાવ્યા હતા તે બધા પહેરાવ્યા. ગુલાબના બાજુબંધ પહોંચીઓ અને ભૂજાઓ ઉપર પહોંચા ઉપર બાંધી, ફૂલોની પાઘ મસ્તક ઉપર બાંધી, તેમાં ગુલાબના તોરા લટકાવ્યા. બંને કાન ઉપર ગુલાબના ગુચ્છ ધરાવ્યા. તેનાથી મૂર્તિ ત્રિલોકીમાં ચિત્તાકર્ષક બની ગઈ. ક્યારેક આવું વર્ણન આવે ને ત્યારે મહારાજની મૂર્તિનું આપણે ધ્યાન પણ કરી લઈએ. કેવી અદ્ભુત મૂર્તિ બની હશે! ફૂલોની ચાદર ઉઢાડી આવી રીતે આખી મૂર્તિ ફૂલોથી ઢંકાઈ ગઈ. દરબાર હઠીભાઈએ ચરણકમળ ઉપર ચંદન ચર્ચીને પોતાની છાતીમાં ઘણા હેતથી ચાપ્યા. તે પછી કપૂરની આરતી પ્રગટાવીને ઘણા પ્રેમથી આરતી ઉતારી. ભક્તોનો ભાવ હોય ને ત્યારે ભગવાન સેવા સ્વીકારે છે. હમણાં ધનુર્માસ ચાલી રહ્યો છે. આપણા લોયાધામ પરિવારના ભક્તો વહેલા જાગી મહારાજ માટે કેટલો સરસ મજાનો થાળ દરરોજ લઈને આવે છે. જે જે ભક્તોના ઘરેથી થાળ આવે છે ને, આ પિયુડા મહારાજ એ ભક્તોનો થાળ જમે છે ને, એમના કરોડો જન્મના પાપ બળી જવાના. મહારાજની નજરમાં બધા ભક્તો આવી ગયા. જેણે થાળ બનાવી પોતાના હાથે રસોઈ કરી મહારાજને જમાડી છે ને, એ બધા શ્રીજી મહારાજના હૃદયમાં પંકાઈ જવાના, ફાવી ગયા. માટે હજી 15 દિવસ બાકી છે. આપણા માટે હજી 15 દિવસની તક છે.
બધા ભક્તો એક દિવસ તો મહારાજને જમાડજો. અરે ઘણા ભક્તો તો એવા છે, મને બાબુકાકા કહેતા હતા, બાબુદાદા દરરોજ આવે છે સવારે થાળ લઈને. બાબુદાદાએ વાત કરી કે ઘણા ભક્તો તો એવા છે એવરીડે, આ 14 દિવસ થયા એક પણ દિવસ ચૂક્યા નથી, વહેલા જાગી થાળ બનાવી મહારાજ માટે સરસ મજાનું ગરમા ગરમ નાસ્તો લઈ આવે છે. ધન્ય છે ભક્તોને, ધન્ય છે એમની સેવાને. નખથી શિખા પર્યંત મહારાજની મૂર્તિ આખી ફૂલોથી ઢંકાઈ ગઈ, કપૂરથી આરતી ઉતારી. નખશિખ મનોહર જણાતી મૂર્તિને વારંવાર નિરખીને અત્યંત દિન આધીન આર્ત મનોભાવવાળા થઈને તેમણે વારંવાર આરતી કરી. જ્યારે આરતી ઉતારી લીધી તે પછી સ્તુતિને પ્રાર્થના કરી અને મહારાજને હાથ જોડીને વિનંતી કરી, ક્યારેક ભૂલથી પણ આપની આ મૂર્તિ અમારી આંખથી દૂર ન થાય, અમારું મન તમારી મૂર્તિમાં અખંડ રમ્યા જ કરે. તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે, બીજું મને આપસો માં, બીજું મને આપસો માં, એ હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપસો માં, બીજું મને આપસો માં. ભગવાન પાસે પ્રેમાનંદ સ્વામીના લખેલા કીર્તનો, એકલા બેઠા હોઈએ, એકાંતમાં બેઠા હોઈએ, એકાદ વાર ગાઈએ ને હમણાં જ વાત આવીને વાજિંત્ર સહિત કીર્તન ગાન, એનાથી જીવને ભગવાનમાં જેટલું હેત થાય ને એવું હેત કથાથી પણ નથી થતું. કીર્તન ભક્તિનો એનો પોતાનો અનેરો મહિમા છે. આ તો પ્રેમાનંદ સ્વામીનો માર્ગ છે, આ તો મીરાબાઈનો માર્ગ છે, નરસિંહ મહેતાનો માર્ગ છે, મુક્તાનંદ સ્વામીનો માર્ગ છે. માટેવાલા ભક્તો, આપણે પણ આવી પ્રાર્થના આજે કરી લઈએ. વર્ષનો છેલ્લો દિવસ છે, પ્રભુ અમે ક્યારેક ભૂલ કરીએ, અમે ક્યારેક અવળાઈ કરીએ, અમે તમને ભૂલી જઈએ, પણ હે નાથ તમે અમને ભૂલતા નહીં. વળી બંને હાથ જોડીને તેમણે વિનંતી કરી, હે મહારાજ, મૂર્તિ સિવાયનો ચાહે તેવો પદાર્થ હોય તે મૂર્તિ કરતાં ક્યારેક અધિક ન મનાય, આવી દયા કરજો. અમારું મન ક્યારેક ચંચળ બને, ક્યાંક લોભાઈ જાય, તેમ છતાં મૂર્તિ સિવાય કોઈ જગ્યાએ મોહિત ન થઈ, આવી દયા કરજો. તવ મૂર્તિ અરુ વચન તુમ્હારો, અનાદર કરે ન મન હમારો, મન કો ધાર્યો હોવે ન કબહું, તુમ્હારો ધાર્યો હોવે સબ હું, તુમ્હારો ધાર્યો હોવે સબ હું. ભગવાનને આવી પ્રાર્થના રોજ કરીશું ને, એમાં એકાદ વાર હૃદયથી પ્રાર્થના આવી થઈ ગઈ ને તો મહારાજ તો ચપટીમાં આપણા હૃદયને વિશુદ્ધ બનાવી દેશે. આપણે આવી હૃદયથી પ્રાર્થના ક્યારેય નથી કરી, ઉલટાનું ભગવાન પાસે દુઃખ માગ્યું છે, જગતના લોચા માગ્યા છે, જગતની જ વસ્તુ માગી છે. પણ આવી પ્રાર્થના મહારાજને કરીએ. મૂર્તિ સે અધિક ન કોઈ, મૂર્તિ બિન જીતનો જેહી, એ સોદી જેવર મોય, શ્રીહરિ માગત જોરી કર, શ્રીહરિ માગત જોરી કર. આવી રીતે ગોંડલના રાજા હઠીસિંહ દરબારે પ્રાર્થના કરી, આવી રીતની સ્તુતિ અને પ્રાર્થના કર્યા પછી સંતોને વર્ણિઓને અત્યંત ભાવથી ચંદન ચર્ચ્યું, ફૂલના હાર પહેરાવ્યા અને પૂજા કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં જેતપુરમાં ગોંડલ નરેશ હઠીભાઈએ શ્રીહરિને સંતોની પૂજા કરી, તે નામે 13મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.